मित्रों हूँ छु निश्चित सर होम क्लासेस थी। आज ना गणित ना लेक्चर मा आपनु स्वागत छे। अने गणित ने सरल बनावा माटे एक सरल पुस्तक अहीं आपनी समक्ष रजू करेलू छे। आ पुस्तक नी अंदर उदाहरण स्वाध्याय ना दाखला, स्व प्रयत्न अने स्वाध्याय ना विभाग, हेतुलक्षी प्रश्नो अने बोर्ड नु मार्च 2020 नु प्रश्नपत्र पण सामेल छे। तो मित्रों आ पुस्तक बहुत सुंदर छे। अने आ पुस्तक ने जो आपने मेळवू होय तो स्क्रीन ऊपर दर्शावेला नंबर पर फोन करी अने मेळवी शको छो। आपणे हवे लेक्चर नी शरूआत करीए। विद्यार्थी मित्रों स्वाध्याय 2.2 માં દાખલા પહેલાના આપણે પ્રથમ 5 અવયવ પાડી અને એના શૂન્યો અને સહગુણક સાથેનો સંબંધ ચકાસ્યો હતો। આજે સ્વાધ્યાય 2.2 ના પહેલા દાખલાનો છઠ્ઠા દાખલાથી આપણે શરૂઆત કરીએ। તો છઠ્ઠા દાખલાની રકમ આપની સમક્ષ હાજર જ છે, 3x² - x - 4। મિત્રો આપણે રીત મુજબ પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરી તો કે 4 તેરી તો મિત્રો આવશે 12। 12 ના એવા ભાગ પાડો, હવે અહીંયા માઈનસ છે એટલે બાદબાકી જ ગોતવાની છે અને 1 આવી જોઈએ તો 4 તેરી 12, 4 માંથી 3 જાય તો 1 વધે। આ 1 x છે એની નિશાની માઈનસ છે, મતલબ મોટું પદ માઈનસ ને નાનું પદ પ્લસ થાય અને આપણે મૂકીએ તો 3x² હવે આ નિશાની સહિત -4x પ્લસ તો કે 3x -4 ઉપરથી અમને આ બંનેમાં કોમન તો કે આમાં બેમાં x કોમન નીકળે છે, x કોમન કાઢી તો 3 વધે, x² માંથી x ગયો એટલે x વધે, માઇનસ એમને ઉતરે, અહીં x ઉડી ગયો તો વધ્યો 4। આ બેમાં કાઈ કોમન નથી નીકળતું તો પ્લસ 1 કોમન કાઢી લેવાનો, કારણ કે નિશાની પ્લસ છે, 3 × 3x પ્લસ માઇનસ તો કે -4 × 4। હવે આ બે પદમાં એક કૌંસ કોમન થયો ઇક્વલ ટુ હવે તો 3x -4 એક કૌંસ બીજો કૌંસ આ વધ્યું x પ્લસ 1। હવે આપણે શૂન્ય ગોતી તો 3x -4 ઇક્વલ ટુ શૂન્ય અને x પ્લસ 1 ઇક્વલ ટુ પણ 0 મૂકી તો x ઇક્વલ ટુ -4 આ બાજુ આવતા પ્લસ 4 થાય, ગુણાકારના 3 ભાગાકારમાં થાય પહેલું શૂન્ય અહીંયા માટે તો x ઇક્વલ ટુ પ્લસ 1 આ બાજુ આવતા માઇનસ 1, આપણી પાસે આ બે શૂન્યો આવ્યા। હવે શૂન્યોનો સરવાળો ગોતીએ, આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર માઇનસ b/a। હવે મિત્રો અહીંયા જોઈએ તો a બરાબર તો કે 3 થાય છે, b બરાબર તો કે -1, c બરાબર તો કે -4, આ રફમાં કરી શકાય। હવે આપણી પાસે a b c મેળા છે તો માઇનસ, હવે b ની કિંમત તો કે -1, a ની કિંમત તો કે 3, માઇનસ માઇનસ પ્લસ 1/3 વધે, આ રીતના સરવાળો થાય। હવે ગોતવાનો છે શૂન્યનો ગુણાકાર, આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ c/a, હવે c ની કિંમત તો કે -4, a ની કિંમત તો કે 3, કઈ સાદરૂપ આપવાની જરૂર નથી, આ શૂન્યનો સરવાળો અને શૂન્યની ગુણાકાર આવ્યો। આનો મેન્યુઅલ ગુણાકાર નહીં કરો તો પણ તમને આ જવાબ મળે, ગુણાકાર પણ આ થાય અને આ રીતના આપણે અત્યારે આ રીતના અહીંયા સમાપ્ત કરીએ છીએ, બીજી રીતને હમણાં આગળ કન્ટિન્યુ કરશું। તો હવે સ્વાધ્યાય 2.2 એનો દાખલો બીજો કે આપણને અહીંયા અનુક્રમે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યા હોય અને એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી શોધવી હોય તો એના માટેનું મિત્રો અહીંયા સૂત્ર લખેલું છે, આનો જ ઉપયોગ કરવો। સૂત્ર x² પછી માઇનસ ની નિશાની પછી આલ્ફા પ્લસ બીટા, મતલબ તમારે શૂન્યનો સરવાળો જે રકમ આવી હોય એ મૂકી દેવાનો, x વડે ગુણવાના, અહીંયા વત્તાની નિશાની મૂકી, શૂન્યનો ગુણાકાર છે નિશાની સહિત આવી હોય તે મૂકી દેવાનો, અહીંયા જે રકમ આવ્યું છે એને આપણે સોલ્વ કરીએ તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા રકમ આપ્યું છે 1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા આપ્યું છે -1, આ અનુક્રમે આપણને આપ્યા છે। હવે સૂત્ર મૂકી કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, ધેરફોર x² માઇનસ હવે આલ્ફા પ્લસ બીટા તો કે 1/4x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા તો કે -1,
मित्रों छेद में जो चार छे एनो लसा ले ले तो चार वडे ज्यां चार लखी ने गुणी नाखी અને અહીંથી છેદમાં તો નીકળી જાય એમ નો ખબર પડે તો છેદનું જે પદ છે એ બધા એને ગુણતા જાય તો 4 ગુણ્યા x વર્ગ ઓછા 4 ગુણ્યા 1 ચતુર્થાંશ x વત્તા ઓછા ઓછા અહીં લઈ લેવાનું પ્લસ માઈનસ માઈનસ અને 4 ગુણ્યા 1 એમ નો ખબર પડે તો કે આમ નામ રાખી પ્લસ 4 ગુણ્યા માઈનસ 1 હવે મિત્રો અહીંયા જુઓ 4 4 કેન્સલ થયા 4 ગુણ્યા x વર્ગ એટલે 4x વર્ગ ઓછા x ગુણ્યા x એટલે x પ્લસ માઈનસ માઈનસ 4 એકુ 4 તો આપણને જે માંગેલી બહુપદી છે તે મળી મિત્રો ખાસ ધ્યાન રાખજો સદ્રુપ આપવામાં પ્લસ નિશાની માઈનસ નિશાનીની ભૂલ ન થાય એવી રીતના આપણે બીજી રકમને સોલ્વ કરી તો આપણને સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ રૂટ 2 આપ્યો છે આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર 1/3 એકુ છે સૂત્ર મૂકી x² α + βx + αβ = x² હવે α * β એટલે α + β તો કે √2x + α * β તો કે 1/3 હવે મિત્રો 3 છેદમાં આવ્યા તો બધાય પદને 3 વડે ગુણી 3 * x² માઈનસ 3 ગુણ્યા વર્ગમૂળ 2x પ્લસ 3 ગુણ્યા 1/3 3 બધાને ગુણી નાખવાના અહીંથી 3 કેન્સલ થઈ ગયા તો હવે તો 3x² માઈનસ 3√2x પ્લસ કાઈ નો વધે તો 1 આ આપણી માંગેલી બહુપદી બને આજ આપણે પણ જોઈ લે આપણને આલ્ફા પ્લસ બીટા અનુક્રમે આપ્યું છે કે સરવાળો શૂન્ય આલ્ફા ઇન્ટુ બીટા इक्वल टू रूट पाई एटू से आ कीमत ना आपने सूत्र के अंदर मुक्ति पता सूत्र लिखी x स्क्वायर माइनस अल्फा प्लस बीटा x प्लस अल्फा इनटू बीटा इक्वल टू x स्क्वायर माइनस હવે 0 ગુણ્યા x 0 ઇનટુ x આપણ નો બતાવો તો 0 0 થઈ જાય પ્લસ અલ્ફા ઇનટુ બીટા એટલે રૂટ 5 ઇક્વલ ટુ x સ્ક્વેર હવે આખું પદ 0 થયું એટલે માઈનસ ને 0 નું નીકળી ગયું તો વધ્યું પ્લસ રૂટ 5 આપણી બહુપદી આ રીતે મળે મિત્રો ધ્યાન રાખજો 0 ઇન્ટુ x એટલે 0 થાય એટલે કોઈ નિશાની જ ન હોય એટલે આ પદ કેન્સલ થઈ ગયું અને છેલ્લે પ્લસ રૂટ 5 આ પ્રકારના જે આગળ દાખલા છે તે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે કરવાના રહેશે